શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને આજે આપણે કયો વિષય ભણીએ છીએ ગુજરાતીમાં કલ્લોલ વિષય ભણીએ છીએ કયો વિષય ભણીએ છીએ કલ્લોલ એમાં આપણે કઈ કઈ વર્કશીટ પૂર્ણ કરી ગયા વિડિયોમાં આપણે વર્કશીટ નંબર 6 વર્કશીટ નંબર 7 પૂર્ણ કરી ગયા વિડિયોમાં આપણે કઈ વર્કશીટ પૂર્ણ કરી વર્કશીટ નંબર 6 અને चित्र दोरवा माटे स्टेप प्रमाणे समझीने सुंदर मजाना चित्रो दोरवा तो सूचना हूँ खिसकोली नो एक कान दोरीशु पछी शू करवानुं छे तो के पग
तो पहला हाथ आपणे दोरीशुं तो पछी हाथमां अहींथी अहींथी एल आकार लई सीधी लीटी करी नीचे वळाम राखवानो छे। शुं करवानुं छे? नीचे वळाम राखवानुं छे। पछी जे खिसकोलीनुं मोढुं आपेलुं छे त्यांथी मोढाने अडाडीने हाथनो आकार आपवानो छे। शुं करवानुं छे? हाथनो आकार आपवानो छे। आ शुं थयुं? हाथनो आपणे आकार आप्यो। पछी शुं करवानुं छे? नीचेथी पग दोरवानो छे। शुं करवानुं छे? नीचेथी पग दोरो। तो सौ प्रथम शुं करीशुं? सीधी लीटी करीशुं। पछी थोड़ुं गोळाकार लई सीधी लीटी करी पाछुं सीधी लीटी करीशुं। आ बंनेने शुं करीशुं? जॉइंट करी देशुं। शुं करी देशुं? जॉइंट करी देशुं। एटले आपणो अहींया कया नंबरनो आकार कया नंबरनो स्टेप पूरो थशे? ત્રણ નંબર નો સ્ટેપ પૂરો થશે। કયા નંબર નો સ્ટેપ પૂરો થશે? ત્રણ નંબર નો સ્ટેપ પૂરો થશે। પછી આપણે શું કરવાનું આવશે? તો હવે આપણે જોઈશું કયા નંબર નો સ્ટેપ? ચાર નંબર નો સ્ટેપ। કયા નંબર નો સ્ટેપ જોઈશું? ચાર નંબર નો સ્ટેપ। ચાર નંબર ના સ્ટેપ માં શું છે? તો કે અહીં આપણે પગમાં નખ દોરવાના છે। શું દોરવાનું છે? ખિસકોલીના નખ દોરવાના છે। પછી શું દોરવાનું છે? તો કે ખિસકોલીનો બીજો કાન। શું દોરવાનું છે? ખિસકોલીનો બીજો કાન। પછી શું કરીશું? ગોળ તેની આંખ દોરીશું। શું કરીશું? ગોળ તેની આંખ દોરીશું। શું કરીશું? તેની ગોળ આંખ દોરીશું। પછી તેને શું કરીશું? મૂછો કરીશું। શું કરીશું? મૂછો કરીશું। શું કરીશું? મૂછો કરીશું। અહીં આપણું ખિસકોલીનું હવે છેલ્લું કયું બાકી રહ્યું? પીઠ દોરવાની બાકી રહી। શું બાકી રહ્યું? પીઠ દોરવાની બાકી રહી। શું બાકી રહ્યું? પીઠ દોરવાની બાકી રહી। હવે આ આપણું અહીં ખિસકોલીનું ચિત્ર પૂરું થાય છે। તમારે પણ આવી રીતે અહીં જે બાજુનું ખાનું ખાલી આપેલું છે ત્યાં તમારે શેનું ચિત્ર દોરવાનું છે? ખિસકોલીનું ચિત્ર। શેનું ચિત્ર દોરવાનું છે? ખિસકોલીનું। આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે ખિસકોલીનું ચિત્ર દોરવાનું છે। પછી નીચે કયા નંબરનું ચિત્ર આવે છે? બે નંબરનું ચિત્ર। કયા નંબરનું ચિત્ર આવે છે? બે નંબરનું ચિત્ર। બે નંબરનું ચિત્ર શાનું ચિત્ર છે? તો કે છોકરાનું મોઢું આપેલું છે। છોકરાનું શું આપેલું છે? મોઢું આપેલું છે। છોકરાનું મોઢું કેવું છે? લંબગોળ। કેવું છે? લંબગોળ। તો સૌ પ્રથમ શું કરવાનું છે? આપણે લંબગોળ દોરવાનું છે। શું કરવાનું છે? લંબગોળ દોરવાનું છે। ચલો બધા મારી સાથે સ્ટેપ વન કરશે। સ્ટેપ વન માં શું આપેલું છે? લંબગોળ આપેલું છે। પછી શું આપેલું છે? તો કે બે કાન આપેલા છે। તો આપણે શું કરીશું? બે કાન દોરીશું। શું કરીશું? બે કાન દોરીશું। આ શું થયું? બે કાન દોરાઈ ગયા। બીજા ચિત્રમાં શું છે? બે કાન બાળકનું પહેલા સ્ટેપમાં શું છે? બાળકનું ગોળ મોઢું અને બે કાન આપેલા છે। પહેલા સ્ટેપમાં બે કાન આપેલા છે। હવે બીજા સ્ટેપમાં શું આપેલું છે? તો કે બીજા સ્ટેપમાં છોકરાના બાળ દોરવાના છે। શું દોરવાનું છે? છોકરાના બાળ દોરવાના છે। તો આપણે બીજા સ્ટેપમાં શું કરીશું? છોકરાના બાળ દોરીશું। શું કરીશું? છોકરાના બાળ દોરીશું। શું થયું? છોકરાના બાળ। બીજા સ્ટેપમાં આપણે શું કર્યું? છોકરાના બાળ દોર્યા। પછી ત્રીજા સ્ટેપમાં શું આપેલું છે? ત્રીજા સ્ટેપમાં આપેલું છે છોકરાની બે આંખો, નાક અને તેનો ઓટ। શું આપેલું છે? છોકરાની બે આંખો, નાક અને ઓટ। તો પહેલા આપણે શું દોરીશું? તો બરોબર વચ્ચે આપણે છોકરાનું નાક દોરીશું। શું દોરીશું? નાક। શું દોરીશું? નાક। નાક કેવી રીતે દોરવાનું છે? ઊભી લીટી અને નીચે અર્ધચંદ્રાકાર। શું કરવાનું છે? ઊભી લીટી અને નીચે અર્ધચંદ્રાકાર। પછી નાકની બંને બાજુ આપણે ગોળ મોટી મોટી આંખો દોરવાની છે। નાકની બંને બાજુ શું કરવાનું છે? ગોળ મોટી મોટી આંખો દોરવાની છે। ચલો એમાં કેટલા મીંડા આપેલા છે? બે મીંડા આપેલા છે। આંખ છે એની અંદર પણ નાનું એક બિંદુ દોરવાનું છે અને એને કાળું કાળું ભરી દેવાનું છે। શું કરવાનું છે? પેન્સિલની મદદથી કાળું કાળું ભરી દેવાનું છે। આ શું થયું? છોકરાની આંખો।
છોકરાની આંખો પછી શું કરવાનું છે તેના ખાલી નીચે નીચેનો હોઠ દોરવાનો છે શું કરવાનું છે નીચેનો હોઠ દોરવાનો છે પછી કયા નંબરનો સ્ટેપ આવે છે પછી આવે છે ચાર નંબરનો સ્ટેપ કયા નંબરનો સ્ટેપ આવે છે ચાર નંબરનો સ્ટેપ ચાર નંબરના સ્ટેપમાં શું છે તો કે છોકરાને છોકરાનો ઉપરનો હોઠ દોરવાનો છે શું દોરવાનું છે ઉપરનો હોઠ દોરવાનો છે એટલે છોકરાનું મોઢું પૂર્ણ થાય એટલે છોકરાનું બે આંખો નાક અને કાન અને હોઠ થઈ જાય છે પછી શું બાકી રહે તો કે વાળ વાળની ઉપર શું છે ચોટલી આપેલી છે શું આપેલી છે ચોટલી તો બધાએ પેન્સિલની મદદથી એ ચોટલી દોરવાની છે અને પેન્સિલની મદદથી શું કરવાનું છે તો કે બાળકનો વાળ કાળા કરી દેવાના છે તો પેન્સિલની મદદથી બધા બાળકો બધાએ પોતપોતાના બાળકના વાળ ભરી દેવાના છે ચલો બધા ધીરે ધીરે આવી રીતે એક જ લાઈનમાં લીટી દોરશે આ ડાવે લીટી દોરશો તો તમારા છોકરાના વાળ સારા દેખાશે નહીં શું કરવાનું છે પેન્સિલની મદદથી વાળ કાળા કરી દેવાના છે શું કરવાનું છે પેન્સિલની મદદથી વાળ કાળા કરી દેવાના છે ચલો આપણે એક નંબરના સ્ટેપમાં શું દોર્યું હતું એક નંબરના સ્ટેપમાં આપણે બાળકનું ગોળ મોઢું દોર્યું હતું બે નંબરના સ્ટેપમાં શું કર્યું એક નંબરના સ્ટેપમાં બાળકનું ગોળ મોઢું અને તેના બે કાન દોર્યા હતા બે નંબરના સ્ટેપમાં શું કર્યું તો કે બાળકની વાળ દોર્યા શું કર્યું હતું બાળકના વાળ દોર્યા હતા પછી ત્રણ નંબરના સ્ટેપમાં આપણે શું કર્યું તો કે બાળકની આંખો નાક હોઠ નીચેનો હોઠ દોર્યો હતો અને ચાર નંબરના સ્ટેપમાં આપણે શું કરીએ છીએ તો કે ચાર નંબરના સ્ટેપમાં આપણે બાળકનો ઉપરનો હોઠ દોર્યો પછી શું દોર્યું કે બાળકના વાળ ઉપરની ચોટલી દોરી અને વાળને કેવો કલર કર્યો કાળો કલર કર્યો કેવો કલર કર્યો કાળો શેનાથી કર્યો આપણે વાળ કાળા શેનાથી કર્યા પેન્સિલની મદદથી અહીં આપણે કલરનો ઉપયોગ કરવાનો નથી બધાએ આછી આછી પેન્સિલ નાખવાની છે ઘાટું ઘાટું કોઈએ કરવાનું નથી ઘાટું કરશો તો શું થશે તમારું ફેસ ફાટી જશે શું થશે તમારું ફેસ ફાટી જશે ચાલો હવે આપણે કયા નંબરનું ચિત્ર આવ્યા ત્રણ નંબરનું ચિત્ર કયા નંબરનું ચિત્ર આવ્યા ત્રણ નંબરનું ચિત્ર ત્રણ નંબરનું ચિત્ર શાનું છે તો કે ઉંદરનું આ તો સાવ સહેલું છે બધાને આવડે પહેલા શું કરવાનું છે તો કે ઊભી લીટી શું કરવાનું છે ઊભી લીટી સીધી લીટી કરવાની છે કેવી લીટી કરવાની છે આડી લીટી કરવાની છે કેવી લીટી કરવાની છે આડી લીટી કરવાની છે પછી શું કરવાનું છે તો કે આવી રીતે આકાર લઈ નીચે જવા દેવાનું છે શું કરવાનું છે પાછળથી દિલાકાર લઈ નીચે જવા દેવાનું છે પછી શું કરવાનું છે તો કે ઉંદરનો કાન દોરવાનો છે ઉંદરનો કાન દોરાઈ જાય એટલે આપણે વચ્ચેની જે લીટી છે આ જે વચ્ચેની લીટી છે તે રબરની મદદથી ભૂસી નાખવાની છે શેના મદદથી ભૂસી નાખવાની છે રબરની મદદથી ભૂસી નાખવાની છે આ ઉંદરનો કયો કાન થયો તો કે પહેલા નંબરનો કાન થયો બીજા નંબરનો કાન ક્યાં આપેલો છે તો કે તેની બાજુમાં એ કેવો આપેલો છે અડધો આપેલો છે તો આપણે એની બાજુમાં બીજો કયો કાન દોરીશું અડધો કાન દોરીશું દોરાઈ ગયો ચાલો પછી બે નંબરના સ્ટેપમાં શું છે તો કે ઉંદરની આંખો બે નંબરના સ્ટેપમાં શું આપેલું છે ઉંદરની આંખો તો આપણે શું કરીશું ઉંદરની આંખો દોરીશું શું કરીશું ઉંદરની આંખો દોરીશું એક આંખ ઉપર આપેલી છે જ્યારે બીજી આંખ ક્યાં આપેલી છે બહાર ક્યાં આપેલી છે પાછળના ભાગમાં બીજી આંખ કેવી દેખાય છે અડધી જ દેખાય છે ચાલો આ ઉંદર દોરાઈ ગયો હવે ત્રણ નંબરના સ્ટેપમાં શું આપેલું છે તો કે ઉંદરનું આગળનું મોઢું દોરવાનું છે શું દોરવાનું છે મોઢું શું દોરવાનું છે આ ઉંદરનું આગળનું મોઢું દોરાઈ ગયું હવે પાછળ શું કરવાનું છે પગ કરવાના છે શું કરવાનું છે પગ કરવાના છે આ પગ પણ
पूछड़ी शू करवानुं छे पूछड़ी तो आ पूछड़ी पण दोराई गई हवे बाकी शू रही गयुं तो के उंदर नी मूछ शू बाकी रह्युं उंदर नी मूछ शू बाकी रह्युं उंदर नी मूछ पछी अहींया एक लीटो करवानो छे अने अहींया शू करवानुं छे एनो नानो पग दोरवानो छे हवे बाकी शू रह्युं तो के उंदर नी चाँच ने आपणे पेन्सिल नी मदद थी काळी करी नाखवानी छे शू करवानुं छे उंदर नी चाँच ने आपणे पेन्सिल नी मदद थी काळी करवानी नाखवानी छे आ शू थयुं आ आपणुं कयुं चित्र बन्युं उंदर नुं चित्र बनी गयुं आ कयुं चित्र बन्युं उंदर नुं चित्र बन्युं हवे कया नंबर नुं चित्र आवे छे चार नंबर नुं चित्र कया नंबर नुं चित्र आवे छे चार नंबर नुं चित्र चार नंबर ना चित्र मां आपणे शू करवानुं छे तो के सौ प्रथम आपणे बे गोळ दोरवाना छे केटला गोळ दोरवाना छे बे गोळ दोरवाना छे एमां नीचेनुं गोळ पहेलो गोळ केवुं करवानुं छे नानुं केवुं करवानुं छे नानुं पहेलो गोळ केवुं दोरवानुं छे नानुं पछी बीजुं गोळ केवुं दोरवानुं छे मोटुं केवुं दोरवानुं छे मोटुं बीजुं गोळ केवुं दोरवानुं छे મોટું આવી રીતના બે ગોળ આપેલા છે આપેલા છે હવે બે નંબરના ચિત્રમાં શું કરવાનું છે તો કે આ જે ઉપરના ગોળની જે નાના ગોળમાં જે મોટા ગોળની લાઇનિંગ ગઈ છે એ તમારે શું કરવાનું છે રબરની મદદથી ખુશી નાખવાનું છે શું કરવાનું છે રબરની મદદથી ખુશી નાખવાનું છે અને ઉપર શું કરવાનું છે બંને બાજુએ નાના દોરવાના છે બંને બાજુ શું કરવાનું છે બંને બાજુ તેના કાન દોરવાના છે આ બંને બાજુ કાન દોરાઈ ગયા એટલે આપણો બે નંબરનો સ્ટેપ પૂરો થયો બે નંબરનો સ્ટેપ પૂરો થઈ ગયો પછી શું કરવાનું છે તો કે ત્રણ નંબરના સ્ટેપમાં શું છે ગુંદર હજી મોટું છે તેના પર શું કરવાનું છે બે આંખો કરવાની છે શું કરવાનું છે બે આંખો કરવાની છે પછી શું કરવાનું છે તો કે નીચેના મોટા ગોળમાં બે ગોળ દોરવાના છે કેવા ગોળ દોરવાના છે બે ગોળ દોરવાના છે પછી શું કરવાનું છે તો કે લંબગોળ દોરવાનું છે શું કરવાનું છે લંબગોળ દોરવાનું છે શું કરવાનું છે લંબગોળ દોરવાનું છે હવે શું કરવાનું છે જે આનાની લાઈન છે એ શું કરવાનું છે રબરની મદદથી ખુશી નાખવાની છે શું કરવાનું છે અંદરની જે લાઈન છે એ રબરની મદદથી ખુશી નાખવાની છે સેના મદદથી ઘૂસવાની છે રબરના મદદથી એટલે શું થયું આ ટેડીબિયરના બે હાથ શું થયું ટેડીના બે હાથ અને નીચે છે તે ટેડીના બે પગ શું છે નીચે છે તે બે ટેડીના પગ હવે ચાર નંબરના સ્ટેપમાં શું છે તો કે મોઢું દોરવાનું છે શું દોરવાનું છે મોઢું દોરવાનું છે અહીં પાછું લંબગોળ કરીશું શું કરીશું લંબગોળ કરીશું પછી શું છે એ લંબગોળમાં ઉપર ગોળ બિંદુ છે અને નીચે ચંદ્રાકાર અર્ધચંદ્રાકાર લીટી આપેલી છે શું આપેલું છે જે આપણે ગોળ કર્યો તેની અંદર ગોળ બિંદુ છે એ શું છે નાક શું છે તેનું નાક અને નીચે શું કરવાનું છે અર્ધચંદ્રાકાર ગોળ ચંદ્ર જેવો આકાર કરવાનો છે પછી આપણે જે ટેડી બિયરની આંખો છે તેની અંદર શું કરવાની છે બીજી નાની નાની આંખો દોરી દેવાની છે શું કરવાનું છે બીજી નાની નાની આંખો દોરી દેવાની છે અહીંયા આપણું ટેડી બિયરનું ચિત્ર પૂર્ણ થાય છે પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું તો કે બે ગોળ દોર્યા બીજા સ્ટેપમાં શું કર્યું તો કે ઉપર નાના ગોળમાં જે મોટા ગોળની લાઇનિંગ ગઈ હતી તે ભૂસી નાખી અને કાન દોર્યા પછી શું કર્યું તો કે બે ટેડી બિયરના બે હાથ દોર્યા હાથ ગોળ અને પગ લંબગોળ પછી શું કર્યું તો કે મોઢું દોર્યું મોઢામાં નાક દોર્યું અને અર્ધચંદ્રાકાર જેવી સ્માઈલ કરી પછી શું આવ્યું તો કે આંખ દોરી અને એની અંદર નાના નાના ગોળ મીંડા કર્યા ચાલો આજે આપણે વર્કશીટ કઈ શીખ્યા તો વર્કશીટ આપણે કઈ શીખ્યા વર્કશીટ નંબર 8 કઈ શીખ્યા વર્કશીટ નંબર 8 વર્કશીટ નંબર 8 માં આપણે કેટલા ચિત્રો દોરતા શીખ્યા વર્કશીટ નંબર 8 માં આપણે ચાર ચિત્રો દોરતા શીખ્યા કેટલા ચિત્રો દોરતા શીખ્યા ચાર ચિત્રો એમાં પહેલું ચિત્ર શાનું હતું તો કે ખિસકોલીનું પહેલું ચિત્ર આપણે શેનું શીખ્યા
किसको लिंगो बीजु चित्र आप शीख्या तो के बालक ना मोढ़ा नो छोकरा ना मोढ़ा नो दौरता शीख्या बीजु चित्र आप शेनु दौरता शीख्या छोकरा ना मोढ़ा नो आज आप केटला चित्रों शीख्या चार केटला चित्रों शीख्या चार कया कया तो के खिस्कोली बाळक नु मोढू उंदर अने टेडी बियर फरी एक वक्त जोईशु आपणे चित्र दोरवा माटे स्टेप प्रमाणे समजीने सुंदर मजाना चित्रो दोरो चित्र दोरवा माटे आपणे केटला स्टेप आवेला हता चार स्टेप आपेला हता केटला स्टेप आपेला हता चार बधा ज चित्रोना केटला स्टेप आपेला हता चार पहला चार स्टेप पूरा कर्या एटले शेनु चित्र बन्यु खिस्कोली नु शेनु चित्र बन्यु नवी वर्कशीट साथे मळीशुं ત્યાં સુધી બાય બાય.